ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે છે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાનમાં પુનરાવર્તન એક જોઈ રહ્યા હતા ચાલો સમજીએ ત્યાં સુધી આપણે જોઈ ગયા હતા હવે એના પછીનો છે ચાલો વિચાર કરીએ આ પ્રશ્નો છે એના ફક્ત હું તમને મુદ્દા જ કહીશ એના ઉપરથી પ્રશ્નો છે તમારે વ્યવસ્થિત તમારી બુકમાં લખવાના રહેશે અને આ પ્રશ્નો છે તમારે જ વિચારીને કરવાના છે તો જો પેલો છે ભારતમાં વિદેશી વેપારીઓ સત્તા સ્થાપવામાં સફળ રહ્યા શા માટે જો વિદેશી છે જે એ ભારતમાં પોતાની સત્તા છે સ્થાપવામાં સફળ કેમ રહ્યા તો તમને ખ્યાલ જ છે પેલા ચેપ્ટરમાં જોઈ ગયા એવી રીતના એમ કે ભારત દેશ છે એ છે એ ખૂબ જ સમૃદ્ધ સમૃદ્ધ હતો ભારતમાં છે એ એકતાનો અભાવ હતો કેવી રીતે તો જે ત્યાંના રાજાઓ હતા જે એ એકબીજામાં યુદ્ધ કરતા અને એકબીજાને હરાવવા માટે એકબીજાને નીચા પાડવા માટે છે અંગ્રેજોની મદદ લેતા કે છે એ લોકોનું વર્ચસ્વ વધે અને આ બધા કારણો છે એ જે અંગ્રેજોને પોતાની સત્તા સ્થાપવા માટે છે એ ખૂબ જ મદદરૂપ થયા કેવી રીતે તો રાજાઓ છે એકબીજામાં જ અંદર યુદ્ધ કરવા લાગ્યા અને બીજું શું છે કે અંગ્રેજો પાસે છે આધુનિક શસ્ત્રો હતા જ્યારે આપણા દેશમાં છે રાજાઓ પાસે છે આધુનિક શસ્ત્રો ન હતા અને કહેવાય છે કે રાજાઓ પાસે સૈન્યબળ ખૂબ જ હતું અને સેનાઓ પણ વધુ હતી અંગ્રેજોના પ્રમાણમાં પણ અંગ્રેજોની સત્તા ન હતી એ લોકો પાસે આટલું બધું સૈન્ય બળે ન હતું તેમ છતાંય આ કારણોસર છે એ અંગ્રેજો પોતાની સત્તા છે સ્થાપી ગયા ભારતમાં બીજો છે ભારતના બંધારણને કેન્દ્ર સરકારને વધુ સત્તાઓ આપી છે શા માટે તો ભારતનું બંધારણ આપણે ભણી ગયા બરાબર એમાં હતું કેન્દ્ર સરકારના પણ પેટા પ્રકારો છે જે ચાર્જ છે એ આપણે જોઈ ગયા કહેવાય છે કે કેન્દ્ર છે એના સરકાર હસ્તક છે આખું સંઘ રાજ્ય હોય છે સંઘનું કામ શું છે તો કે બધા રાજ્યો છે જે એમાં કાર્ય કરતા વિભાગો છે એને લગતા વિષયો છે એ બધાનું કામ છે એ સંઘ રાજ્યો દ્વારા હસ્તક કરવામાં આવે છે ભારત છે એ ખુદ એક સંગરાજ્ય છે અને તેની સત્તા છે કેન્દ્ર સરકારને લાગુ પડે છે અને કેન્દ્ર સરકાર દ્વારા છે તમામ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હોય છે અને આ તમામ નિર્ણયો છે આ બંનેને હસ્તક હોય છે અને આ માટે છે વધુ પડતો છે કે સરકારને સત્તાઓ આપવામાં આવે છે તો આ તો ફક્ત ખાલી મુદ્દાઓ છે જે હું તમને કહું છું તમને છે વ્યવસ્થિત રીતે તમારી રીતે જ પ્રશ્નોના જવાબ છે લખવાના રહેશે બુકમાં થર્ડ છે માનવીના વિકાસના કારણે તમામ આવરણોને શું શું નુકસાન થાય છે આ તો સાવ ઈઝી છે જો મુખ્યત્વે આપણા પૃથ્વીના ચાર આવરણ છે બરાબર આ ચાર આવરણ છે એને નુકસાન કઈ રીતે થાય છે એના માટે કયા પરિબળો જવાબદાર છે એક્ઝામ્પલ જો મેં લખ્યો છે કે આ ફેક્ટરીમાંથી ધુમાડો નીકળે બરાબર તો એ વાતાવરણને પ્રદૂષિત કરે છે ફેક્ટરીમાં જે અવાજ થાય ઘોંઘાટ થાય પછી જે ફેક્ટરીમાંથી ગંદુ પાણી નીકળે છે તો જે આપણા નદીઓ છે સરોવરો છે એને પ્રદૂષિત કરે છે એટલે એ મારતા જે એમાં રહેતા જે સજીવો છે જે પાણી મારે છે એને પણ નુકસાન થાય છે અને આપણી જમીનને પણ અસર કરે છે તો આવી રીતે છે એ આપણા આવરણોને નુકસાન કરે છે તો આવા બીજા કઈ કઈ વસ્તુઓ છે જે નુકસાન કરે છે આપણા ચારે ચાર આવરણોને એ ચારે આવરણોને ધ્યાનમાં રાખીને આ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો રહેશે યુરોપિયનોને ભારત આવવાનો નવો જળમાર્ગ શા માટે શોધવો પડ્યો તો તમને ખબર જ છે કે ભારત છે ની સંસ્કૃતિ છે એ વિદેશોમાં ખૂબ જ પ્રખ્યાત હતી કારણ કે ભારત છે એક સમૃદ્ધ દેશ હતો બીજા દેશોની હરોળમાં હરોળમાં છે એ પ્રથમ સ્થાને હતો અને ભારત છે એ સોનેકી ચીડા તરીકે પણ ઓળખાય છે તમને ખબર હતી અને ભારત આવવાનો મુખ્ય ઉદ્દેશ શું હતો તો કે ભારતમાં વેપાર કરવાનો અને એને ફક્ત ધન કમાવાનો આ જ ઉદ્દેશ હતો ભારતમાં અને બીજી વસ્તુ તો કે ભારતની જે ચીજવસ્તુઓ છે મરી મસાલા તેજા મલમલ આ બધી વસ્તુઓ છે એની માંગ છે વિદેશમાં ખૂબ જ મોટા પ્રમાણમાં હતી અને આ છે આ તમામ વસ્તુઓને કારણે છે અંગ્રેજો છે યુરોપિયન છે વિચાર્યું કે આપણે જળમાગ એટલે કે જળમાગ છે એની શોધ કરીએ એના પછીનો છેલ્લો પ્રશ્ન આંતરિક આપત્તિઓ શા માટે સર્જાય છે આપણે આપત્તિઓ જોઈ ગયા એના બે પ્રકાર હતા તો આંતરિક આપત્તિઓમાં છે માનવ સર્જિત આપત્તિઓ છે હુલ્લર છે આગ છે યુદ્ધો છે આ બધું છે એ આવશે શું કામ સર્જાય છે આવી બધી આપત્તિઓ તો છે દેશ છે વધુ પડતો વિકાસ થાય સારો વિકાસ થાય આ વિકાસને ધ્યાનમાં રાખીને પણ ઘણા વખતે છે આ આફતો સર્જાય છે બીજું તો કે વિકાસશીલ દેશ બનવા માટે અથવા તો કોઈક સારા દેશના સંશોધન માટે છે એ વૈજ્ઞાનિકો દ્વારા સંશોધકો દ્વારા છે નવી નવી શોધો કરવામાં આવતી હોય છે અને ઘણી વખત આવી શોધો છે એ વિફળ જાય છે એના કારણે પણ ઘણી વખત આપત્તિઓ સર્જાય છે જેમ કે ઘણી વખત આગ લાગી જાય છે ભોપાલનો ગેસકાંડ થયો હતો આવી બધી વસ્તુઓના કારણે પહોંચે આંતરિક આપત્તિઓ સર્જાતી હોય છે તો આનો જવાબ પણ તમારે આ તમામ પ્રશ્નોનો જવાબ છે તમારે વ્યવસ્થિત રીતે તમારી બુકમાં વિચારી લખવાનો રહેશે આ તો ફક્ત એના હાઇલાઇટ મુદ્દા છતાં હવે ચાલો જાતે કરીએ તો આ પ્રશ્નો જવાબ છે તમારે જાતે કરવાના રહેશે તો શું છે અંગ્રેજોએ પોતાના સ્વાર્થ ખાતર કરેલા સુધારાને કારણે હાલના જીવનને થયેલા લાભો તો અંગ્રેજો દ્વારા છે એ નવા નવા સુધારા કરવામાં આવ્યા હતા નવી નવી યોજનાઓ બનાવવામાં આવી હતી એનાથી છે હાલના એટલે અત્યારના જીવનમાં શું ફેરફાર થયો છે શું લાભ થયા છે એ તમારે લખવાના રહેશે વિચારીને શાળા પંચાયતની રચના કરી શાળાના પાડવાના નિયમોની યાદી એટલે કે તમે શાળામાં ભણો છો તમે છે તમારી શાળામાં કયા કયા નિયમોનું પાલન કરો છો અથવા તમે શાળામાં કયા નિયમો પાલન કરવાનું કહે છે કેવી રીતે તમે શાળામાં વર્તન કરો છો સ્વચ્છતા તમારી હાજરી તમારું વર્તન આ તમામ બાબતો છે જે તમે નિયમોમાં રહો છો એની યાદી કરવાની છે આ પણ તમારે મૃદાવરણને બચાવવા એક છોડ રોપી તેનો ઉછેર કરીએ તો આ એક પ્રવૃત્તિ છે અને તેનો ઉછેર કરવાની હવે છે નીચે આપેલા નકશાઓમાં અંગ્રેજો સ્થાપેલી કોઠીઓ અને કરેલા યુદ્ધોના સ્થળો તો જે આપણે જોઈ ગયા અગાઉના ચેપ્ટરમાં પહેલા ચેપ્ટરમાં અને ચોથામાં તો અંગ્રેજો છે કઈ કઈ જગ્યાએ પોતાની કોઠીઓ સ્થાપી તો જ્યારે ડચ લોકો આવ્યા ફ્રેન્ચો આવ્યા અંગ્રેજો આવ્યા તો એમણે કઈ કઈ જગ્યાએ કોઠીઓ સ્થાપી હતી એ નકશામાં દર્શાવવાનું છે અને યુદ્ધો તો ક્યાં જો પ્લાસીનું યુદ્ધ થયું હતું પછી ચોથા પાઠમાં ચોથા પાઠમાં છે જે વેસલીની લડાઈઓ થઈ હતી એ કઈ જગ્યાએ થઈ હતી તો આ બધાને ધ્યાનમાં રાખીને આપણે નકશો છે એ કમ્પ્લીટ કરવાનું છે જો મેં પેન્સિલથી દર્શાવ્યા છે જો સંજ્ઞાઓ બરાબર આપણે કેવી રીતના દર્શાવી છે એ તો મેં ચોરસ કઈ દર્શાવી છે કોઠીઓ કોઠીઓ છે દર્શાવી ચોરસ કરીને અને જે યુદ્ધો થયા છે એને મેં રાઉન્ડ શેપ કીધું છે જો હવે મેં તમને પેલા કીધું કે આપણે છે અહીંયા કરીને ડચ લોકો આવ્યા ફ્રેન્ચો આવ્યા અને અંગ્રેજો આવ્યા તો એ લોકોએ જે જગ્યાએ કોઠીઓ સ્થાપી હોય એક્ઝામ સુરતમાં સ્થાપી છે ચેન્નઈમાં મચીલીપટનમમાં આ બધા જ જગ્યાએ છે હરી દીવ ગોવા આ સાઈડ આ બધી જગ્યાએ છે એ લોકોએ કોઠીઓ સ્થાપી હતી તો નકશામાં બતાવવાનું અને છે કે કેટલાક યુદ્ધો થયા તો ક્યાંક અને તો પ્લાસ્ટ યુદ્ધ થયું હતું આ સાઈડ લખનઉમાં થયું હતું ગ્વાલિયરમાં નાગપુરમાં મૈસુરમાં આ બધું ક્યાં થયું હતું તો કે વેસલી એ છે જે પોતાની સહકારની યોજના કરી હતી અને આ યોજનાને ધ્યાનમાં રાખીને જે થયા હતા યુદ્ધો અથવા જે ભાગલા પડ્યા હતા એને ધ્યાનમાં રાખીને નકશા દર્શાવવાના છે જે મેં દર્શાવ્યા છે તમારે પણ દર્શાવવાના છે તો પુનરાવર્તન એક છે અહીંયા કરીને પૂરું થાય છે આ તમારે વ્યવસ્થિત રીતે તમારી બુકમાં કરવાનું રહેશે સાથે સમજવાનું પણ અને યાદ રાખજો પણ થેન્ક યુ